નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય કલરવ ગુજરાતી પાઠ ત્રણ અજબ જેવી વાત છે બાલ મિત્રો આપણે અગાઉના વિડીયોમાં શાળા તત્પરતા એક અને શાળા તત્પરતા બે એ સમજી ગયા આજે પાઠ ત્રણ છે અજબ જેવી વાત છે ચાલો બાલમિત્રો આપણે સમજીએ બાલમિત્રો જુઓ પાના નંબર બત્રીસ ઉપર પાઠ ત્રણ અજબ જેવી વાતમાં પહેલાં એક કવિતા આપવામાં આવી છે અને આપણને શરીરના અંગો વિશે સમજાવવામાં આવ્યું છે આપણે ગીત ગાતા જઈશું અને સમજતા જઈશું પહેલાં નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે એક તમારે જેવું બાળક છે ને નાનું એ ગાય છે કે નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે મારી આંખો નાની નાની છે પણ એ તો બધું જ જોઈ શકે છે એ એક અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાક શું કામ કરે તો કે સુગંધ લેવાનું શ્વાસ લેવાનું તો કે નાક મારું નાનું છે એ ફૂલ શકે કોઈ પણ વસ્તુને સુગંધ આવે તો લઈ શકે તો કેવી અજબ જેવી વાત છે આગળ એ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે મારા કાન તો નાના નાના છે પણ એ બધું જ સાંભળી શકે છે ધ્યાન દઈને તો એ કેવી અજબ જેવી વાત છે એમ આગળ નાનું મારું મોઢું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે મોઢું પણ મારું નાનું એવું છે પણ એ સારું સારું બધું જ બોલી શકે છે તો એ કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાત એ તો કેવી અજબ જેવી વાત છે નાના નાના મારા હાથ છે તાળી પાડી શકે છે બધું કામ કરી શકે છે તો એ કેવી અજબ જેવી વાત છે પગ મારા એ એ ચાલે તો કેવી અજબ જેવી વાત છે પગ પણ મારા નાના નાના છે એ છાનામાંના કેવા ચાલે છે દોડે છે તો એ કેવી અજબ જેવી વાત છે બધી જ વસ્તુ નાની નાની છે શરીરની પણ બધી જ સરસ બધા કામ કરે છે તો બાળકે એની પોતાની કુતૂહલતા બતાવે છે કે આ કેવી અજબ જેવી વાત છે આમાં આપણે નવા શબ્દો કયા કયા આવ્યા તો કે અજબ કાંક સાથ અને ધ્યાન આ ચાર શબ્દ આપણે આ પાઠમાં નવા આવ્યા છે બાલ મિત્રો ચાલો આપણે આગળ સમજીએ આગળના પેજ ઉપર પાના નંબર તેત્રીસ ઉપર આપણે આ કાવ કવિતા ઉપરથી પ્રશ્નના જવાબ આપવામાં આપવાના છે ચાલો હું પ્રશ્ન પણ બોલીશ અને જવાબ પણ બોલીશ તમે સાંભળજો અને સમજો આપણે શાના વડે જોઈ શકીએ છીએ પેલો પ્રશ્ન છે તો એના જવાબમાં લખ્યું છે મેં આંખ વડે આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય તો આંખ બંધ કરીએ તો આપણને કાંઈ પણ દેખાય નહીં આંખ ખુલ્લી હોય તો આપણે બધું જ જોઈ શકીએ છીએ તો આપણે શાના વડે જોઈએ છીએ તો કે આંખ વડે કાન શું કામ કરે છે આપણો કાન બંધ કરી દઈએ તો આપણને કાંઈ પણ બહારનો અવાજ સંભળાતો નથી તો બહાર કાન છે એ સાંભળવાનું કામ કરે છે આપણે તાળી શાનાથી પાડીએ છીએ બાલ મિત્રો તાળી પાડવી હોય તો આપણે બંને હાથની જરૂર પડે છે તો આપણે શેનાથી તાળી પાડીએ હાથથી ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે આખા ગીતમાં કયા કયા અંગોને વાત કરવામાં આવી છે તો જવાબમાં લખવાનું છે આંખ નાક કાન મોઢું હાથ અને પગ વિશે વાત કરવામાં આવી છે આગળ બાલ મિત્રો આપણને જોડી બનાવવાની કીધી છે આંખ નાક અને કાન આપ્યું છે બીજી બાજુ ફૂલ પછી ડીજેની પેટીઓ અને ટીવી આપવામાં આવી છે હવે આંખ છે એ શું કામ કરશે આ ત્રણમાંથી તો કે ટીવી જોવાનું કે કોમ્પ્યુટર જોવાનું કામ કરી શકે છે તો આંખને આપણે કોમ્પ્યુટર સાથે જોડીશું બીજું નાક આપવામાં આવ્યું છે તો આપણે સુગંધ લેવી છે તો શે નહીં લઈ શકાય તો કે ફૂલની તો આપણે નાકને ફૂલ સાથે જોડીશું પછી કાન આપવામાં આવે છે હવે આપણે ડીજે કે ટેપ કે કોઈ પણ વસ્તુ વાગતી હોય તો આપણે શેરીથી સાંભળી શકીએ કાનથી તો આપણે એને કાન સાથે જોડવાની છે હવે નીચેના શબ્દો છે આપણે મોટ્ટીથી વાંચવાના છે જેથી કરીને નવા શબ્દ આપણને વ્યવસ્થિત યાદ રહી જાય ન મ મન જન જ ગ જ મન જગન મગન ગગન મન ન બાલ મિત્રો તમે આ શબ્દો છે એ નોટમાં લખતા જ જો અને વાંચતા જજો પાના નંબર ચોત્રીસ ઉપર બાલ મિત્રો આપણને ઉપર સૂચના આપવામાં આવી છે કે ઉદાહરણ મુજબ રંગ પૂરવાના છે આપણે મૂળાક્ષર ઓળખવાના છે એટલે આપણને વ્યવસ્થિત યાદ રહી જાય તો આપણે જુદી જુદી રીતે એને યાદ રાખીશું તો ઉદાહરણો મુજબ આપણે શું કરવાનું છે પહેલાં આપ્યું છે ગુલાબનું ફૂલ છે એમાં જુદા જુદા મૂળાક્ષરો લખે છે ગ વ ન ગ ગ ગ તો નીચે આપણને સૂચના આપવામાં આવી છે કે ગ ને ઓળખો ગુલાબ છે તો ગ ને ઓળખો તો આપણને એક ગમાં પીળો કલર પૂરેલો છે તો બીજા ગ છે એના ગોળમાં આપણે પીળો કલર પૂરવાનો જ જોવા મિત્રો કુલ ત્રણ ગ છે મેં ત્રણે ત્રણમાં પૂરેલો છો બાજુમાં મરચાંનું ચિત્ર છે એમાં મૂળાક્ષર આપ્યા છે મ જ મ ગ હવે બાલ મિત્રો આપણે એમાં મને ગોતવાનો છે મરચું છે તો મને તો મમા આપણને એકમાં રંગ પૂરીને આપ્યો છે બીજા બે માં મે રંગ પૂર્યો છે તો કુલ ત્રણ મમા રંગ પૂરવાનો છે નીચે આપણને આપ્યું છે નળનું ચિત્ર તો કે નળના ચિત્રમાં પણ મૂળાક્ષરો આપ્યા છે મ ન ગ ન ન તો આપણે એમાંથી કોને ઓળખવાના છે તો કે ન ને આપણને એક મૂળાક્ષર ઉદાહરણ માટે આપવામાં આવ્યો છે બીજા બેમાં આપણે રંગ પૂરીશું આ પ્રવૃત્તિ કરવાની છે બાલમિત્રો પછી છે જમરૂક તો જમરૂકમાં પણ મૂળાક્ષરો આપ્યા છે ગ જ ન જ જ મ તો આપણે એમાંથી ખાલી જ જ ઉપર ગોળ કરેલું છે એમાં જ પીળો કલર પૂરવાનો છે બાકીનામાં એમાં પૂરવાનો નથી બાલમિત્રો આ પ્રવૃત્તિ તમે કરજો જો પુસ્તક હોય તો તેમાં જ નહીં પછી મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન પાસે નોટબુકમાં પણ કરી શકો છો આપણને પાછું વાંચવાનું કીધું છે આપણે વાંચીએ હું વાંચું છું અને તમે પણ મારી સાથે વાંચજો નમન નમ આ વાક્ય છે જુઓ બાલમિત્રો મગન જમ મનનમ નમ જમન જમ ગગન મગ જમ આપણને વાક્યો આપવામાં આવ્યા છે બાલ મિત્રો આગળના પેજ ઉપર પાના નંબર પાંત્રીસ ઉપર આપણને ફરીથી ઓળખો અને ગોળ કરો આપણને એક સૂચના આપવામાં આવી છે સૂચના માટે આપણને ગ છે એની ફરતે ગોળ કરી અને પીળા રંગ પૂરવામાં પૂરી પૂરી દીધેલા છે આપણે આગળ આપણે પ્રવૃત્તિ કરવાની છે બીજો મૂળાક્ષર છે મ તો આપણે બીજા મૂળાક્ષરમાં ન મ તો મ ફરતે ગોળ કરશું મગ તો મ ફરતે ગોળ કરશું જ મણ તો મ ફરતે ગોળ કરશું ત્રણેય મ ફરતે ગોળ કરી અને એમાં પીળો રંગ પૂરીશું આગળ બાલ મિત્રો ત્રીજો મૂળાક્ષર છે ન તો આપણે આમાં નને ગોતવાનો છે પહેલાં નને ગોતીને એની ફરતે ગોળ કરશું અને પછી રંગ પૂરીશું નમનમાં બે ન આવ્યા તો બંને ફરતે ગોળ કરશું નગરમાં એક ન આવ્યો તો એની ફરતે ગોળ કરશું ગગનમાં એક ન આવ્યો તો એની ફરતે ગોળ કરીશું અને આપણે ચારે ચાર નમાં પીળો રંગ પૂરીશું ચોથો મૂળાક્ષર બાલમિત્રો જ છે તો જ છે તો આપણે જનકમાં જ ઉપર ગોળ કરીશું ગરજમાં જ ઉપર ગોળ કરીશું અને રજતમાં જ ઉપર ગોળ કરીશું ત્રણે ઉપર ગોળ કરી અને પીળો રંગ પૂરવા જ જો બાલ આ પ્રવૃત્તિ મેં કરેલી જ છે આગળ બાલમિત્રો સાત છે વાંચો અને જોડો વાંચવાનું છે અને જોડવાનું છે બાલમિત્રો તો આપણે સરખે સરખા મૂળાક્ષર એલા શબ્દોની જોડી બનાવવાની છે તો ચાલો જોડીએ ગાન તો ગાન ગાનને ગાનની સાથે જોડવાનું છે નામ તો સામે નામની સાથે જોડવાનું છે જાગ તો જાગની સાથે જોડવાનું છે માગ તો માગની સાથે જોડવાનું છે ગાજ તો ગાજની સાથે જોડવાનું છે જાન તો જાનની સાથે જોડવાનું છે બાલ મિત્રો આપણે સરખા શબ્દની જોડી બનાવી બનાવેલી જ છે તમારે પણ આવી રીતે પુસ્તક હોય તો બનાવવાની અને ત્યાર પછી નોટબુકમાં પણ બનાવી શકો છો બાલ મિત્રો આપણે એમાં મૂળાક્ષરો શીખ્યા ગ મ જ આપણે ચાર મૂળાક્ષરો શીખ્યા આગળનું આવતા વિડીયોમાં આપણે શીખીશું બાલમિત્રો હજી પાઠો અધૂરો છે બાલમિત્રો કેમ બાલમિત્રો મજા આવીને સમજવાની બાલમિત્રો આ પ્રવૃત્તિ તમે તમારા ભાઈ બહેન સાથે અથવા મમ્મી પપ્પા પાસે કરજો અને પુસ્તક હોય તો પુસ્તકમાં પૂર પૂરજો આવજો બાલમિત્રો